નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રેવીસ મે બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેલી જીકે કે ટેસ્ટમાં રોજ હું દસ પ્રશ્નો પૂછું છું એ દસમાંથી તમારા કેટલા જવાબો સાચા છે કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોમાં તમે જોશો તો અહીંયા જોઈ શકો છો બંધારણના પાંચ પ્રશ્નો છે બાકી તમે આગળ જોશો તો આગળ તમે જોશો ભૂગોળના પાંચ પ્રશ્નો એટલે ટોટલ દસ પ્રશ્નો છે તો તમે તમારા આન્સર લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં એનડીબી ભારતમાં તેની પ્રથમ પ્રાદેશિક કચેરી ક્યાં ખોલશે ન્યૂ ડેવલપમેન્ટ બેન્કની વાત થઈ રહી છે તો સાચો જવાબ રહેશે ગાંધીનગરમાં કઈ જગ્યાએ ગાંધીનગરમાં અને ગાંધીનગરમાં પણ ગિફ્ટ સિટીમાં કઈ જગ્યાએ ગિફ્ટ સિટી છે આ ગિફ્ટ સિટીમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે એ ભારતમાં તેની પ્રથમ પ્રાદેશિક કચેરી ખોલવાનું છે જોઈ લઈએ આપણે એના વિશે તો ન્યૂ ડેવલપમેન્ટ બેંક દેશની માળખાકીય અને ટકાઉ વિકાસ જરૂરિયાતોને સંબોધવા માટે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી ખાતે ભારતમાં તેની પ્રથમ પ્રાદેશિક કચેરી ખોલવાની છે ભારત કાર્યાલય નવા પ્રોજેક્ટ વિકસાવવા અમલમાં મૂકવા અને તેનું નિરીક્ષણ કરીને દેશમાં તેની હાજરી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે ન્યૂ ડેવલપમેન્ટ બેન્કની વાત કરીએ એની સ્થાપના જુલાઈ બે હજાર પંદરમાં થઈ હતી બ્રાઝિલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફ્રિકા એટલે કે બ્રિક્સ યાદ રાખજો આ બ્રિક્સ બેન્ક પણ કહેવાય છે એટલે બ્રિક્સ દેશો દ્વારા આની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ ગયા વર્ષે બાંગ્લાદેશ યુએઈ એ અને ઉરુગવે આટલા દેશો આ ન્યૂ ડેવલપમેન્ટ બેન્કમાં જોડાયા છે એનડીબી ન્યૂ ડેવલપમેન્ટ બેન્કે કુલ ડોલર સાત પોઈન્ટ એક બિલિયનના રોકાણમાં એકવીસ ભારતીય પ્રોજેક્ટને અધિકૃત કર્યા છે ગિફ્ટ સિટીની વાત કરીએ તો તમને મિત્રો ખબર હોવું જોઈએ આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ કે ભારતનું પ્રથમ બુલિયન એક્સચેન્જ શું કહી રહ્યો છું ભારતનું પ્રથમ બુલિયન એક્સચેન્જ છે એ કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યું છે તો અહીંયા ગિફ્ટ સિટીમાં બીજી વસ્તુ કે ભારતનું પ્રથમ ભારતનું જે મેરીટાઈમ મીડિયશન સેન્ટર એટલે કે દરિયાઈ બાબતોમાં જે પણ વિવાદો થાય એના માટેનું એક મધ્યસ્થી એક કેન્દ્ર કહી શકીએ એ પણ ગિફ્ટ સિટીમાં સ્થાપવામાં આવ્યું હતું હવે મિત્રો તમારા માટે પ્રશ્ન છે કે ગિફ્ટ સિટી છે તેના એમડી એમડીસીઈઓનું નામ શું છે શું કહી રહ્યો છું ગિફ્ટ સિટીના એમડી એમડીસીઓનું નામ જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ત્યારબાદનો સવાલ છે કે ગુજરાતમાં કઈ જગ્યાએ દર વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાનો સંગીત અને સંસ્કૃતિ મહોત્સવ યોજવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તો સાચો જવાબ રહેશે વડનગરમાં કઈ જગ્યાએ વડનગરમાં તો ઉત્તર ગુજરાતમાં તમને ખબર છે પ્રાચીન શહેર આવ્યું છે વડનગર આનંદપુર આનંદપુર તેનું નામ ઐતિહાસિક મહત્ત્વ એનું જે છે એ દુનિયા સમક્ષ મૂકવા માટે દર વર્ષે વડનગર ઉત્સવ ભવ્ય રીતે ઉજવવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે ગાંધીનગર ખાતે જે વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ બે હજાર બાવીસ તમને ખબર છે ને આપણે ભણ્યા હતા કે એનું આયોજન કરવામાં આવ્યું હતું એના સમાપન સત્રમાં જાહેરાત કરી હતી આપણા મુખ્ય સચિવ છે જેનું નામ છે પંકજ કુમાર જો હું તમને દર વખતે અહીંથી લિંક કરીને સમજાવું છું કે પંકજકુમાર સિંઘ પૂછાય પરીક્ષામાં અથવા તો બી એસ એફના ડિરેક્ટર જનરલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ તો એમનું નામ કુમાર સિંઘ છે ત્રણ દિવસના વડનગર ઉત્સવના પહેલા દિવસે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને પછી બે દિવસ આંતરરાષ્ટ્રીય તાનારીરી સાંસ્કૃતિક મહોત્સવ ઉજવાશે અને તાનારીરી સાંસ્કૃતિક મહોત્સવ પરથી તમારા માટે પ્રશ્ન કે ગયા વર્ષે જે તાનારીરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બે જે કલાકારો છે એ લોકોને એવોર્ડ આપવામાં આવ્યો હતો તમારે એમનું નામ જણાવવાનું છે બીજી વસ્તુ વડનગર ખાતે બસો કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વકક્ષાનું મ્યુઝિયમ બની રહ્યું છે જેનું લોકાર્પણ થયા બાદ દેશ વિદેશના પુરાતત્વવિદ અને બૌદ્ધ પર્યટક અહીં મોટી સંખ્યામાં આવતા થશે તાજેતરમાં યોજાયેલા વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ બે હજાર બાવીસમાં દેશની સાત અગ્રણી યુનિવર્સિટી સાથે વડનગરના સ્થાપત્યની ઓળખ અને જતન માટેના સમજૂતી કરાર પણ થયા હતા તો આ તમારે યાદ રાખવાનું છે તમારા માટે પ્રશ્ન તાણરી મહોત્સવમાં એવોર્ડ કોને મળ્યો જો સૌ પ્રથમ પૂછાય ને તો બે હજાર દસમાં એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી અને બે હજાર દસમાં સૌ પ્રથમ વખત લતા મંગેશકર અને ઉષા મંગેશકરને આપવામાં આવ્યો હતો લતા મંગેશકરનું તો તાજેતરમાં નિધન થઈ ગયું છે બે હજાર એકવીસ બે હજાર એકમાં તેમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો એ પણ યાદ રાખજો પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયું છે બીજી વાર પૂછાઈ શકે છે સેલિબ્રિટી મિસિસ ઇન્ડિયા સિઝન ટુનો સાજ ગુજરાતી મહિલાએ જીત્યો છે વાપીની કરુણા સોનીએ મહારાષ્ટ્રના નાગપુરમાં યોજાયેલી સેલિબ્રિટી મિસિસ ઇન્ડિયા સિઝન ટુ એ સ્પર્ધામાં દેશભરની ગૃહિણી સ્પર્ધકોને પાછળ છોડીને તેમણે આ ખિતાબ જીત લીધો છે અને વ્યવસાયની વાત કરીએ તો વ્યવસાયી તેઓ બ્યુટિશિયન છે તેઓ વાપી અને દમણમાં પણ પોતાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને આ સેલિબ્રિટી મિસિસ ઇન્ડિયા સ્પર્ધામાં દેશભરના આઠ રાજ્યોની બાવન ગૃહિણી મહિલાઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા પાંચ સ્ટેજમાં યોજાઈ હતી હવે અહીંથી એક તમારા માટે પ્રશ્ન મિસ યુનિવર્સ બે હજાર એકવીસ કોણ બન્યું તમને ખબર હશે આપણે ભણ્યા હતા કે મિસિસ વર્લ્ડ બે હજાર બાવીસ સેલિન ફોર્ડ બન્યા કોણ સેલિન ફોર્ડ તમારા માટે પ્રશ્ન કે આપણા ભારતમાંથી જ બન્યા છે મિસ યુનિવર્સ બે હજાર એકવીસ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ત્યારબાદનો પ્રશ્ન તાજેતરમાં ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ જીઇ છે એ કોની સાથે એણે એમઆઈ ઉપર હસ્તાક્ષર કર્યા છે તો સાચો જવાબ આવશે સેવા બરાબર યાદ રાખજો સેમ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન સેવા એની જોડે આણે જેમ જે છે એણે શું કર્યું છે એમઓયુ કર્યા છે તો ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ છે એમણે શું કર્યું જી એમના જે વિક્રેતાઓ હોય અને જે સેવા પ્રદાતાઓ હોય એ સેવા પ્રદાતાઓ તરીકે મહિલાઓની આગેવાની હેઠળના સાહસોને જોડવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે શ્રી પી કે સિંઘ છે સીઈઓ જેમના અને સુશ્રી રેહાના રિયાવાલા છે જેઓ સેવાના ઉપાધ્યક્ષ છે એમના દ્વારા નવી દિલ્હીમાં ઓગણીસ મે બે હજાર બાવીસના રોજ એમ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા જેમ મહિલાઓની આગેવાની હેઠળ સૂક્ષ્મ અને નાના સાહસો મહિલા સાહસિકો સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ વગેરેની જેમ પ્રક્રિયાઓમાં મદદ કરવા માટે સેવા સભ્યોને તાલીમ આપશે સેલ્ફ એમ્પ્લોયડ વિમન્સ એસોસિએશને અમદાવાદ ભારતમાં સ્થિત એક ટ્રેડ યુનિયન છે જે વિશ્વમાં અનૌપચિક કામદારોનું સૌથી મોટું સંગઠન છે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસની વાત કરીએ તો સો ટકા સરકારી છે નવ ઓગસ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારના સંગઠનો દ્વારા માલસામાન અને સેવાઓની પ્રાપ્તિ માટે વાણિજ્ય વિભાગ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નેજા હેઠળની સ્થાપના કરવામાં આવી અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે એના મંત્રી તમને પૂછાય તો પિયુષ ગોયલ આવશે શું આવશે પિયુષ ગોયલ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહેજો ત્રણ મિત્રોને શેર કરે અને આ પ્રમાણે શેર રાખવાનું ચાલુ કરે મારો ધ્યેય છે કે ગુજરાતના તમામ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો સુધી કરંટ અફેર પહોંચાડવાનું બિલકુલ ફ્રીમાં વિડીયોના માધ્યમથી પ્લસ પીડીએફ પણ એની બિલકુલ ફ્રીમાં શેર કરવાની જેના માટે તમારી મા તમારે મારી યુટ્યુબ ચેનલને છે ટેલિગ્રામ ચેનલ છે તેને જોઈન કરવી પડે અને બીજો એક મારો ધ્યેય છે કે હાલમાં આપણા જે સબસ્ક્રાઈબર મિત્રો છે એમની સંખ્યા એકાવન હજાર છસો છે એ વધારીને એક લાખ સુધી લઈ જવી છે જો તમારો સાથને સહકાર હશે ને તો પહોંચી જઈશું એના માટે તમારે શું કરવાનું તમે જ્યારે પણ વિડીયોને શેર કરો ને ત્યારે તમારા મિત્રને કહેવાનું કે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લે તો મિત્રો બંને ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદનો સવાલ તાજેતરમાં ફ્રાન્સના વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો સાચો જવાબ આવશે એલિઝાબેથ બોર્ન એલિઝાબેથ બોન છે એમની નિમણૂક કરવામાં આવી છે જેઓ કેન્દ્રવાદી રાજકારણી છે એમણે વડાપ્રધાન તરીકે જીન કાસ્ટેક્સનું સ્થાન લીધું છે અગાઉ બે હજાર અઢારમાં ફ્રાન્સના પરિવહન પ્રધાન બે હજાર વીસથી શ્રમ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે ફ્રાન્સની વાત કરી ફ્રાન્સનું કેપિટલ પેરિસ છે અને પેરિસ પરથી તમને બધાને ખબર હશે જ શું અહીંયા લખાતું નથી બરાબર તો પેરિસની વાત કરીએ તો પેરિસ છે ને એમાં યુનેસ્કોનું હેડક્વાર્ટર આવેલું છે બરાબર બીજી વસ્તુ ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ કરન્સી યુરો છે અને અહીંયા એક તમારા માટે પ્રશ્ન હતો હું મારે મિસ થયો છે અહીંયા તમને કહી દઉં હસન શેખ મોહમ્મદ હસન શેખ મોહમ્મદ છે તેઓ કયા દેશના પ્રેસિડન્ટ એટલે રાષ્ટ્રપતિ બન્યા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો વાત કરી એટલે આપણને શું યાદ આવે કથકલીના ડાન્સર મિલેના સાલ્વિની જેમનું થોડા સમય અગાઉ નિધન થયું છે એ પણ તમારે યાદ રાખવાનું છે આપણી કેન્દ્રીય કેબિનેટે બાયોફ્યુઅલ પરની રાષ્ટ્રીય નીતિમાં સુધારાને મંજૂરી આપી દીધી છે વર્તમાન રાષ્ટ્રીય નીતિ છે બે હજાર અઢારમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સુધારા સૂચિત કરવામાં આવ્યા છે સૂચિત સુધારા એમાં શું છે તો સ્વદેશી ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન આપશે બાયોફ્યુઅલ અંગે રાષ્ટ્રીય નીતિમાં મુખ્ય સુધારા કેવા છે તો બાયોફ્યુઅલ બે હજાર અઢાર પરની રાષ્ટ્રીય નીતિમાં સુધારાઓમાં બાયોફ્યુઅલના ઉત્પાદન માટે વધુ ફીડ સ્ટોકને મંજૂરી આપશે આ સુધારો નેશનલ બાયોફ્યુઅલ કોઓર્ડિનેશન કમિટીમાં નવા સભ્યો ઉમેરશે ચોક્કસ કેસોમાં બાયોફ્યુઅલની નિકાસને પણ મંજૂરી આપશે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ બાયોફ્યુઅલના ઉત્પાદનને સ્પેશિયલ ઇકોનોમી ઝોન જેને સેજ કહીએ અને નિકાસલક્ષી એકમો એક્સપોર્ટ નિકાસલક્ષી એક્સપોર્ટ પછી ઓ પરથી કંઈક આવશે યુનિટ્સ એવું આપણે કહી શકીએ બરાબર તો એના દ્વારા પ્રોત્સાહન આપશે તો આ તમારે યાદ રાખવાનું છે બાયોફ્યુઅલ પરની રાષ્ટ્રીય નીતિ છે એના સુધારાને મંજૂરી આપી દીધી છે મિત્રો રાજેશ ભાસ્કર ટુ નામની આપણી જે ચેનલ છે એમાં અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એના બાર ભાગ છે તમારે જે તે ભાગ જોવાનો બાકી હોય તો જોઈ લેજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ છે આજે રાજેશ ભાસ્કરની વાત કરી એને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા નોટિફિકેશન અને બે લાઇકોનને પ્રેસ કરીને અહીંયા બીજા ઘણા બધા વિડીયો છે સ્પેશિયલી જીકેની જે ચેનલ છે જોઈ લેજો તમને બેનિફિટ થશે પરીક્ષામાં ત્યારબાદનો પ્રશ્ન તાજેતરમાં કોના દ્વારા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની બાબતોનું સંચાલન કરવા વહીવટકર્તાઓની સમિતિની નિમણૂક કરવામાં આવી છે તો સાચો જવાબ આવશે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા શું આવશે આપણું સુપ્રીમ કોર્ટ છે ને આન્સર આવશે ઓપ્શન એ આ કમિટી છે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર સીઓએમાં ત્રણ સભ્યો છે જેનું નેતૃત્વ પૂર્વ જજ એ આર દવે દ્વારા કરવામાં આવશે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટરની વાત કરીએ તો ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડૉક્ટર એસ વાય કુરેશી અને ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ભાસ્કર ગાંગુલીનો પણ સમાવેશ થાય છે સી નેશનલ સ્પોર્ટ્સ કોડ અને માર્ગદર્શક મોડલ માર્ગદર્શક માર્ગદર્શિકતા છે તેને અનુરૂપ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા એના બંધારણને અપનાવવાની દેખરેખ રાખશે જો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની વાત કરીએ એની સ્થાપના ત્રેવીસ જૂન બે ઓગણીસો સાડત્રીસમાં થઈ હતી તમને ખબર છે ને ઓગણીસસો સાડત્રીસમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એનું હેડક્વાર્ટર મુંબઈથી ક્યાં લઈ જવામાં આવ્યું હતું સોરી કોલકાતાથી મુંબઈ લઈ જવામાં આવ્યું હતું ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન ભારતમાં ફૂટબોલનું સંચાલન કરતી સંસ્થા છે જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે તો આ વસ્તુ પણ યાદ રાખજો અહીંયા વાત થઈ છે સુપ્રીમ કોર્ટની તો તમને ખબર છે કે હાલમાં આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સી જે આઈ કોણ છે એન વી રમણા નથુલાવતી વેંકટ રમના તમારા માટે પ્રશ્ન આપણા ભારતના પ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ કોણ હતા જેને આન્સર આવડતો હોય કમેન્ટ બોક્સમાં લાગીને જણાવશે રુચિ સોયા રુચિ સોયાએ પતંજલિ આયુર્વેદનો ફૂડ બિઝનેસ છસો નેવું કરોડમાં હસ્તગસ્ત કરશે તાજેતરમાં ખાદ્ય તેલની અગ્રણી કંપની છે જેનું નામ છે રુચિ સોયા એણે એવી જાહેરાત કરી છે નિયમનકારી મંજૂરીઓ બાદ સોયા ઇન્ડસ્ટ્રી લિમિટેડનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ લિમિટેડ કરવામાં આવશે હસ્તગત કરવામાં આવેલ ખાદ્ય વ્યવસાયોમાં ઘી મધ મસાલા રસ લોટ સહિત એકવીસ ઉત્પાદનોનો સમાવેશ થાય છે રુચિ રુચિસોયા છે ને એ પતંજલિ આયુર્વેદને વાર્ષિક રોયલ્ટી ચૂકવશે કેમ કે એનું નામ વાપરશે ને અને વાર્ષિક રોયલ્ટી ટ્રાન્સફર એગ્રીમેન્ટ હેઠળ ઉત્પાદનોના કુલ ટર્નઓવરના એક ટકા હોવાનો અંદાજો છે પતંજલિ આયુર્વેદના બોર્ડ નવમી મેથી રૂચિસોયા ઇન્ડસ્ટ્રીને ફૂડ બિઝનેસ ટ્રાન્સફરને મંજૂરી આપી દીધી છે નવ મે અને બાકી તમે પતંજલિ બ્રાન્ડ ટ્રેડમાર્ક ડિઝાઇન કોપીરાઈટ આ બધું બાકાત રહેશે ખાલી શું છે પતંજલિ આયુર્વેદનો ફૂડ બિઝનેસ છે એ ફૂડ બિઝનેસ શું છે રુચિ સોયાએ ટેક ઓવર કર્યો છે તો આટલું તમારે આમાંથી યાદ રાખવાનું છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ સવાલ કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વ મંજૂરી જરૂરી છે હંમેશા યાદ રાખવાનો જે નાણાકીય ખરડો હોય ને એને પસાર કરવા માટે રાજ્યપાલની પૂર્વ મંજૂરી જોઈએ અને સંસદમાં વાત કરીએ તો લોકસભાની વાત કરીએ તો તેમાં રાષ્ટ્રપતિની સહી જોઈએ રાષ્ટ્રપતિની સહી થાય એટલે પાછું ના મોકલી શકે બરાબર અહીંયા પણ એવું જ થાય સેકન્ડ પ્રશ્ન રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે તો ચૌદ સભ્યો એ ચૌદ સભ્યોમાં તમને ખબર છે હવે આમ તો બાર જ કહેવાય કેમ કે રાજ્યસભામાં બાર સભ્યો કલા સંસ્કૃતિ સાહિત્યમાંથી જોડાયેલા હોય એવા બાકીના બે સભ્યો એંગ્લો ઇન્ડિયન જે લોકસભામાં પરંતુ એ રદ કરવામાં આવ્યું છે ત્રીજો પ્રશ્ન નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવી હતી સોરી દ્વારા કરવામાં આવે છે નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે રાષ્ટ્રપતિ દ્વારા હાલમાં રાષ્ટ્રપતિ કોણ છે તો રામનાથ કોવિંદ છે પાંચમો પ્રશ્ન લોકસભાનું વિસર્જન કોણ કરી શકે તો લોકસભાનું વિસર્જન છે ને એ રાષ્ટ્રપતિ કરી શકે કોણ કરી શકે રાષ્ટ્રપતિ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભૂગોળના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર નીચેનામાંથી કયું છે તો વેરાવળ છે ગીર સોમનાથનું જે મુખ્ય સ્થળ છે ને એ વેરાવળ એ છે એટલે અહીંયા જવાબ રહેશે વેરાવળ સેકન્ડ પ્રશ્ન ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો સાચો જવાબ રહેશે ડીસા એટલે કે બનાસકાંઠા જિલ્લો જે છે એનો તાલુકો ડીસા છે અને એ દિશામાં તમને બધાને ખબર છે સૌથી વધારે બટાકાનું ઉત્પાદન થાય છે અને સૌથી વધારે ઠંડી પડે ને ત્યારે ત્યાં માઇનસમાં જતી હોય છે માઇનસ એટલે સૌથી વધારે ઠંડી થતી હોય છે ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કઈ નદી કુંવારિકા કહેવાય તો જવાબ આવશે બનાસ જો તમને ખબર હોવી જોઈએ બનાસ રૂપેણ અને સરસ્વતી આ ત્રણેયને કુંવારિકા નદી કહે છે કેમ કેમ કે તે કોઈ સાગરને મળતી નથી દરિયાને મળતી નથી પરંતુ કચ્છના રણમાં સમાઈ જાય છે ચોથો સવાલ તાપીની દક્ષિણી કઈ પર્વતમાળા શરૂ થાય છે દક્ષિણે કઈ પર્વતમાળા શરૂ થાય છે તો જવાબ રહેશે સહ્યાદ્રી પાંચમો સવાલ કયા વિહારધામને દરિયા કિનારો નથી તો આ બધામાં છે સાપુતારામાં નથી બરાબર ડાંગમાં આવેલું છે ને ત્યાં કા યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ તાજેતરમાં દેશની સૌપ્રથમ ગવર્મેન્ટ હ્યુમન લાઇબ્રેરીની શરૂઆત ક્યાં કરવામાં આવી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાઈ શકે એવો સવાલ આવનારી પરીક્ષા માટે જૂનાગઢમાં સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે વિમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો તો નિખત ઝરીન ઓપ્શન ડી છે તે સાચો જવાબ છે હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબો પ્રથમ સવાલ ગિફ્ટ સિટીના એમડી નું નામ શું છે તો સાચો જવાબ આવશે તપન રે સેકન્ડ પ્રશ્ન કે તાનારી મહોત્સવમાં છેલ્લે બે મહિલા કલાકારોને એવોર્ડ આપવામાં આવ્યો એમનું નામ શું તો એક નામ હતું કવિતા કૃષ્ણમૂર્તિ અને બીજા નામની વાત કરો તો બીજું નામ શું હતું વિરાજ અમર ભટ્ટ વિરાજ અમર ત્રીજો સવાલ મિસ યુનિવર્સ બે હજાર એકવીસ કોણ બની આપડા ભારતીય મૂળની છે હરનાજ સંધુ આ યાદ રાખજો હર ભારતીયો કો ના છે કે સંધુ મિસ યુનિવર્સ બની આવો મેં તમને એક ટ્રીક કીધી હતી ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્ન હસન શેખ મોહમ્મદ છે એ કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા તો સોમાલિયા કરીને દેશ છે કયો છે સોમાલિયા અને પાંચમો પ્રશ્ન એવો પૂછ્યો તો કે આપણા પ્રથમ સીજીઆઈ કોણ હતા તો જવાબ આવશે હરિલાલ કણિયા જેઓ એક ગુજરાતી હતા આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને આપવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં ગુજરાતની કઈ સિવિલ હોસ્પિટલને નેશનલ એક્રિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર નાભ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે સાદે ભાષામાં નાભ સર્ટિફિકેટ સેકન્ડ સવાલ તાજેતરમાં કયા રાજ્યમાં પ્રાગ ઐતિહાસિક સમયના રોડ પેન્કિંગ રોક પેન્કિંગ નોટ રોડ પથ્થર પર દોરેલા પેન્ટિંગ મળી આવ્યા છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો ઓકે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે આશા રાખું છું દરેક મિત્રને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ છે બે એક તો રાજેશ ભાસ્કર બીજે છે રાજેશ ભાસ્કર ટુ અહીંયા તમે જોશો તો અહીંયા ટોટલ એકાવન હજાર છસો સબસ્ક્રાઈબર મિત્રો છે તો આ બંને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આ લેક્ચરને માણવા બદલ મને સાથેને સહકાર આપવા બદલ હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત